પાટણના સમી તાલુકાના કનીજ ગામ ખાતે પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો, જેમાં આંગણવાડીથી 20 ભૂલકાઓએ શાળામાં પ્રવેશ કર્યો હતો. સમી મામલતદારના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં બાળકોને બેગ, પુસ્તક, નોટબુક અને શિક્ષણ જરૂરી ચીજ વસ્તુઓ આપી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં મામલતદાર જિલ્લા પ્રમુખ ભાજપ બાપજી ઠાકોર, પૂર્વ પ્રમુખ, ગામના સરપંચ, વિદ્યાર્થીઓ, શિક્ષક સ્ટાફ, ગ્રામજનો, વાલીગણ સહિત ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે સરકારશ્રી દ્વારા જે કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવ જે કાર્યક્રમ રાખવામાં આવ્યો 2002 થી જ્યારે નરેન્દ્ર મોદી સાહેબે આ અભિગમ શરૂ કર્યો, આજે તમે જુઓ 10મા ધોરણ 12મા ધોરણ જે રિઝલ્ટ આવ્યું એમાં પહેલા જ નંબરમાં બેનો દીકરીઓ છે ટોપમાં, તો આ એનો પ્રતિસાદ મળી રહ્યો છે. અને આ પ્રવેશ ઉત્સવ અત્યારે વેગવંતો એટલો બને છે કે એનું રિઝલ્ટ તમે જુઓ ગામડે ગામડે જોવા મળી રહ્યું છે. અને રાજ્ય સરકારનો જે અભિગમ છે શાળા પ્રવેશ ઉત્સવ, એ ગામ લોકોને, ગુજરાતના લોકોને, કેમ કે આ કાર્યક્રમ બહુ નરેન્દ્ર મોદી સાહેબના કહેવાથી સાથે બાસપા મમતપુરા અને કનેટ ગામે શાળા પ્રવેશ ઉત્સવમાં ઉપસ્થિત સૌ સરકારશ્રીના મૂકેલા અધિકારીઓ અને સંગઠનમાં અને ચૂંટેલી પાંખ સાથે રહી અને ત્રણેય ગામમાં સાથે રહી અને પહેલાં ધોરણમાં જે બાલવાટિકામાં પ્રવેશ 5મા ધોરણથી 6માં જે બાલવાટિકામાં તેમનો પ્રવેશ કરાવ્યો, આંગણવાડીના બાળકોનો પ્રવેશ કરાવ્યો. પણ મોદી સાહેબે 2002માં જ્યારે શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી રાત શરૂ કર્યો હતો એનું અમને આજે રિઝલ્ટ દેખાઈ આવે છે મિત્રો. અને દરેક ગામમાં ગામ લોકો અને શાળા પરિવારો, ગામ લોકોનો પણ ખૂબ જ સહકાર, સહયોગ અને મોટું દાન પણ આપેલ છે.